તમારું બનાસકાંઠામાં શું પરિસ્થિતિ છે? ચોક્કસથી સાહેબ, જો વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની, તો બનાસકાંઠા જિલ્લાની અંદર ડીસા પાલનપુર ને ભાભરમાં મહાનગરપાલિકા જે હતી એની આજે મતદાન યોજાઈ રહ્યું છે. ડીસામાં 11 વોર્ડ છે જેની 44 બેઠકો માટે આજે મતદારો પોતાનું મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે. 88 મતદાન મથકો બનાવવામાં આવે છે, જેની અંદર પાલનપુરની અંદર જો વાત કરવામાં આવે તો લગભગ 1 લાખ કરતા વધુ મતદારો પોતાનું મતદાન કરશે. જ્યારે વધુમાં વાત કરવામાં આવે તો ભાભરની અંદર 6 વોર્ડ આવેલા છે, જેની અંદર 24 બેઠકો છે, જેની અંદર 14,823 મતદારો પોતાનો મતદાનનો ઉપયોગ કરશે. ભાભરનામની અંદર પણ 20 બેઠકો ઉપર જે મતદાન ગોઠવવામાં આવ્યું છે, 57 ઉમેદવારનું ભાવિ આજે ઈવીએમ કે થશે. જી, તો માહોલ કેવો છે ત્યાં આગળ? ચોક્કસથી આજે સવારથી જે લોકોમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળેલો છે, અને આજે અનેરો પર્વ છે એને ઉત્સવવા માટે અનેક રાજકીય નેતાઓની પણ જે અપીલ છે અપીલને ધ્યાનમાં લઈ અને પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ ઉપર છે અને પબ્લિકની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. એટલે એવું કહી શકાય છે કે આ જે પર્વ છે પર્વને ઉજવવા માટે લોકોએ ખૂબ જ ઉત્સાહ દાખવ્યો છે. જી, આપણે એમ ત્યાં આગળ કેટલી પાર્ટીઓ વચ્ચે રસાકસી છે? અહીંયા તો ચોક્કસથી જો વાત કરવામાં આવે તો પાલનપુરની વાત કરવામાં તો પાલનપુરની અંદર ભાજપ કોંગ્રેસને આમ આદમીના ઉમેદવારો મેદાનમાં છે. ડીસાની અંદર પણ ભાજપ કોંગ્રેસને આમ આદમીના ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે ભાભરની વાત કરવામાં આવે તો ભાભરની અંદર ખરેખર કાંટાની ટક્કર જોવા મળી રહી હોય તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. બંને વચ્ચે બહુ જબરજસ્ત અહીંયા રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી, તો ત્યાં આગળ પલડું કોનું ભારે દેખાય છે? અત્યારની જો શરૂઆતથી વાત કરવામાં આવે તો 2-3 દિવસ પહેલો જે એક દિવ્યાંગ ન્યૂઝ દ્વારા જે સર્વે કરવામાં આવ્યો હતો જેની અંદર ક્યાંક ને ક્યાંક પાલનપુરની અંદર ભાજપ મેદાન મારી જાય એવી શક્યતા દેખાઈ રહી છે. જ્યારે ડીસાની વાત કરવામાં આવે તો ડીસામાં લગભગ ખીચડી પકાય એવી પરિસ્થિતિ સામે આવી છે. અને બીજી બાજુ જો ભાભરની વાત કરવામાં આવે તો ભાભરનો ગઢ છે તે અકબંધ ભાજપનું જોવા મળી રહેશે. જી, તો આ કોરોના કાળમાં વ્યવસ્થાઓ કેવી છે? સામાજિક અંતર જળવાઈ રહ્યું છે? ચોક્કસથી જો વાત કરવામાં તો આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા જે આપણને સંપૂર્ણપણે તૈયારી કરવામાં આવી છે. લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરી રહ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા એનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવી રહ્યો છે. એટલે એવું કહી શકાય છે કે લોકોમાં જાગૃતિ આવી છે, લોકો ક્યાંક ને ક્યાંક એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યા છે, જેને લઈને કોરોનાના નિયમો છે નિયમોનું સંપૂર્ણપણે અહીંયા પાલન કરવામાં આવી રહ્યું છે. જી, અંદાજે હમણાં સુધી કેટલા ટકા મતદાન અલગ અલગ જગ્યાએ થયું છે તેનું કઈ ચિતાર આપી શકશો? જો ચોક્કસથી જો વાત કરવામાં આવે મતદાનની તો 11 વાગ્યા સુધી પાલનપુર નગરપાલિકાની અંદર 17% આસપાસ મતદાન નોંધાયું છે. ડીસાની અંદર 11 વાગ્યા સુધી લગભગ 16% આસપાસ મતદાન નોંધાયું છે. અને ભાભર જે નગરપાલિકા છે જેની અંદર એક જબરદસ્ત મતદાન નોંધાયું છે, કારણ કે 33% કરતા પણ વધુ મતદારોએ મતદાનનો ઉપયોગ કરી લીધો છે. જી, શું વાત છે? એટલે ભાભરની વાત કરું છો કે 33% મતદાન થયું છે એમ? એટલે ત્યાં આગળ લોકો ખાસા ટોળામાં ભેગા થઈને મતદાન અને સારી રીતે પર્વ ઉજવી રહ્યા છે એવું માની શકાય? ભાભરની અંદર ટોળા થાય છે જોવા મળતી નથી. ભાભરની અંદર લોકો સોશિયલ ડિસ્ટન્સને અમલ કરી રહ્યા છે. પણ બીજી બાજુ જે ભાભર એટલે શંકરભાઈ ચૌધરીનો ગઢ ગણાય છે, જેને લઈને લોકોમાં અલગ પ્રકારની જાગૃતિ છે. શંકરભાઈએ સતત મહેનત કરી છે અને એને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપ તરફી મતદાન જબરદસ્ત જોવા મળી રહ્યું છે. ભાજપના દરેક કાર્યકર્તાઓએ મતદારોને મતદાન સુધી પહોંચાડવા માટે વારંવાર અપીલ કરી હતી, એટલે ક્યાંક ને ક્યાંક વધુ મતદાન થઈ રહ્યું છે એવા સંકેત મળી રહ્યા છે. જી, અને આ આખા માહોલમાં કોઈ અનિચ્છનીય બનાવ કે ઘટના બની નથી એવું માની શકાય? ચોક્કસથી આજે લગભગ 12 વાગ્યા સુધી એક પણ કોઈ એવી ઘટના નથી બની. અને બાજુ બીજી બાજુ જો વાત કરવામાં આવે તંત્ર પણ એલર્ટ મોડ ઉપર જોવા મળે છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દરેક બુથ સેન્ટર ઉપર એમનો દેખતી નજર છે અને પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ ઉપર છે. જી, તો એવું માની શકાય કે બનાસકાંઠા જિલ્લામાં બહુ શાંતિપૂર્ણ મતદાન, લોકો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે એવું માની શકાય? ચોક્કસથી આ બાબતથી ક્લિયર કહી શકાય એવું છે, કારણ કે હાલની પરિસ્થિતિને લઈને તંત્રની તૈયારી છે, જેને લીધે અનિચ્છનીય કોઈ પણ બનાવ બનશે નહીં, જેની તંત્ર પણ પૂરેપૂરી કાળજી રાખી રહી છે. જી.